મિત્રો, યુથ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. આજે આપણે જોઈશું દાખલા નંબર 13. એ અને બી એક ભાગીદારી પેઢીના 4:1 પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદાર છે. એટલે એ અને બીનું જૂનું પ્રમાણ આપેલું છે 4:1. ત્યાર પછી તારીખ 31/3/2017 રોજ તેમની પેઢીનું પાકું સરવૈયું નીચે પ્રમાણે આપેલું છે. સૌપ્રથમ મૂડી ખાતા આપેલા છે. મૂડી ખાતાની જમા બાજુ બાકી આગળ લાવ્યા 75,000 અને 25,000 રૂપિયા. ત્યાર પછી ચાલુ ખાતા પણ આપેલા છે, એટલા માટે આપણે મૂડી ખાતા અને ચાલુ ખાતા બંને અલગ અલગ બનાવેલા છે. ચાલુ ખાતાની જમા બાજુ બાકી આગળ લાવ્યા 8,000 અને 2,000. ત્યાર પછી નીચે આપેલું છે કારીગર અકસ્માત વળતર ભંડોળ 5,000 છે. અને નીચે 5 નંબરનો હવાલો કારીગર વળતર અંગે 1,000 દાવો મંજૂર કરેલ છે. એટલે કે મૂડી દેવા બાજુ કારીગર અકસ્માત દાવો 1,000 રૂપિયા. હવે કારીગર અકસ્માત વળતર ભંડોળ 5,000 અને દાવો 1,000 મંજૂર કરેલ છે, એટલે બાકી વધ્યા 4,000. એ 4,000 અત્યાર સુધી આપણે મૂડી ખાતાની જમા બાજુ લખતા, પરંતુ અહીંયા આ દાખલામાં ચાલુ ખાતા પણ આપેલા હોવાથી હવે કોઈ પણ અસર આવશે એ ચાલુ ખાતામાં આવશે. એટલે ચાલુ ખાતાની જમા બાજુ કારીગર અકસ્માત ભંડોળ જૂના ભાગીદાર જૂનું પ્રમાણ 4:1, એટલે કે 5,000 × 4/5, એટલે રકમ આવશે કારીગર અકસ્માત વળતર ભંડોળ 4,000 × 4/5, એટલે રકમ આવશે 3,200. અને 4,000 × 1/5, એટલે રકમ આવશે 800 રૂપિયા. ત્યાર પછી લેણદાર અને દેવી હુંડી. ત્યાર પછી મિલકત લેણા બાજુ જમીન મકાન ફર્નિચર રોકાણ ફર્નિચર પછી સ્ટોક આપેલું છે સ્ટોક. ત્યાર પછી દેવાદાર માઇનસ ઘાલખાદ અનામત. ત્યાર પછી લેણી હુંડી રોકડ બેંક. અને નીચે આપેલું છે પાઘડી, જ્યાં તમે કૌંસમાં જૂની પાઘડી લખી શકો. રોકડ અને બેંક, તો અહીંયા આ જે ખાતું આવે છે તેને લખવાનું રોકડ બેંક ખાતું. રોકડ બેંક ખાતાની ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા રકમ લખવાની 3,000 રૂપિયા. નીચે ઉપરની તારીખે સીને નવા ભાગીદાર તરીકે નીચેની શરત પ્રમાણે પ્રવેશ આપ્યો. નફા નુકસાનનું પ્રમાણ 3:1:1 રાખવાનું નક્કી કર્યું છે. અહીંયા નવું પ્રમાણ આપેલું છે 3:1:1. દાખલામાં અહીંયા આપણે પાકડી રહી ગયેલી છે, આ જૂની પાકડી જૂના ભાગીદાર જૂના પ્રમાણમાં. જૂના ભાગીદાર લઈ જાય એટલે એને કહેવાય લેનાર. લેનારના ખાતે ઉધાર, એના ચાલુ ખાતે ઉધાર, બીના ચાલુ ખાતે ઉધાર, તે
પાઘડી ખાતે જમા. જૂની પાઘડીની રકમ આપેલી છે 5000 રૂપિયા. હવે આ જૂના પ્રમાણમાં વેચાશું એટલે કે 5000 × 4/5 એટલે રકમ આવશે 4000. 5000 × 1/5 એટલે રકમ આવશે 1000 રૂપિયા. આની ખતવણી કરી નાખીએ તો કે એ અને બીના ચાલુ ખાતાની ઉધાર બાજુ લખવાનું પાઘડી ખાતે 4000 રૂપિયા અને 1000 રૂપિયા. અહીંયા ચાલુ ખાતું આવતું ચાલુ ખાતામાં નવો ભાગીદાર આવતા નથી એટલા માટે ચાલુ ખાતામાં સી લખેલું નથી. ત્યાર પછી પાઘડી ખાતું તો બનાવેલું નથી. હવે સૌ પ્રથમ જૂનું પ્રમાણ નવું પ્રમાણ બંને આપેલું હોવાથી ત્યાગ મેળવી લઈશું. તો કે ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ. સૌ પ્રથમ ભાગીદાર છે એ, તો કે એનો જૂનો ભાગ 4/5 માઇનસ નવો ભાગ 3/5. લસા આવશે 5. 4 - 3 એટલે 1/5. ત્યાર પછી ભાગીદાર બી, જૂનો ભાગ 1/5, નવો ભાગ 1/5, 1 - 1/5 એટલે કે 0/5. અહીંયા ફક્ત એક જ ભાગીદાર ત્યાગ કરે છે. સીને તેના નફાના 1/5 ભાગ પેટે 20000 રોકડા મૂડી તરીકે અને 5000 પાઘડી તરીકે લાવશે. પાઘડીની રકમમાંથી અડધી રકમ જૂના ભાગીદારો તરત જ ઉપાડી જશે. કોઈ પણ નવો ભાગીદાર પ્રવેશ કરે તો બે બાબતના રોકડા લાવે છે, મૂડીના અને પાઘડીના. મૂડીના મિલકતમાં ભાગ મેળવવા અને પાઘડીના ભવિષ્યના નફામાં ભાગ મેળવવા. તો નવો ભાગીદાર બે બાબતના રોકડા લાવે છે. રોકડા લાવે તો રોકડ આવે, આવે તો રોકડ ખાતે ઉધાર તે સીના મૂડી ખાતે જમા, તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા. હવે મૂડીના 20000 અને પાઘડીના 5000 લાવે છે. મૂડીના 20000, પાઘડીના 5000 લાવે છે અને ટોટલ થશે 25000 રૂપિયા. ત્યાર પછી ત્રીજી આમનોત, નવી પાઘડી જૂના ભાગીદાર ત્યાગનું પ્રમાણ. એટલે નવી પાઘડી, અહીંયા પાઘડી જમા, હવે ઉધાર, પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર 5000. તે જૂના ભાગીદારના, જૂનો ભાગીદારનો ત્યાગ એક જ કરે છે, એ કરે છે, તે એના ચાલુ ખાતે જમા 5000 રૂપિયા. હવે પછીનું કીધેલું છે કે જૂનો ભાગીદાર અડધી રકમ તરત જ ઉપાડી જશે. એટલે ચોથી આમ નોંધ, એના ચાલુ ખાતે ઉધાર અડધી રકમ એટલે કે 2500 તે રોકડ ખાતે જમા 2500 રૂપિયા. ખાતા વહીમાં આપણે ખતવણી કરી દઈએ તો જૂની પાઘડીની થઈ ગયું છે. ત્યાર પછીનું બીજી, રોકડ ખાતાની ઉધાર બાજુ, રોકડ ખાતાની ઉધાર બાજુ સીના મૂડી ખાતે પાઘડીના પ્રીમિયમ ખાતે. સીના મૂડી ખાતે આપેલું છે 20000 રૂપિયા અને પાઘડીનું પ્રીમિયમ છે 5000 રૂપિયા. ત્યાર પછી સીના મૂડી ખાતાની જમા બાજુ, સીના મૂડી ખાતાની જમા બાજુ લખવાનું રોકડ ખાતે 20000 રૂપિયા. ત્યાર પછી પાઘડીનું પ્રીમિયમ બનાવેલું નથી. એના ચાલુ ખાતાની જમા બાજુ, એના ચાલુ ખાતાની જમા બાજુ લખવાનું પાઘડીના પ્રીમિયમ ખાતે, એના ખાનામાં આવશે 5000 રૂપિયા.
ત્યાર પછી એના ચાલુ ખાતાની ઉધાર બાજુ, એના ચાલુ ખાતાની ઉધાર બાજુ લખવાનું પાઘડીના, સોરી, એના ચાલુ ખાતાની ઉધાર બાજુ સામેની વિગત રોકડ ખાતે 2500 બીમા ડેશ. રોકડ ખાતાની જમા બાજુ સામેની વિગત, રોકડ ખાતાની જમા બાજુ સામેની વિગત એના ચાલુ ખાતે 2500 રૂપિયા. ત્યાર પછી બીજો હવાલો, જમીન મકાનની કિંમત 10% વધારો કરવો. જમીન મકાનની કિંમતમાં 10% વધારો. જમીન મકાનની કિંમત 35,000 આપેલી છે. 35,000 ગુણ્યા 10% એટલે રકમ આવશે 3500 રૂપિયા. જમીન મકાનમાં વધારો એટલે ફાયદો, અને ફાયદો થાય તો પુનઃમૂલ્યાંકનની જમા. જમીન મકાન ખાતે 3500. જમીન મકાનની કિંમત અહીંયા લખવાની 35,000 પ્લસ 3500 એટલે રકમ આવશે 38,500 રૂપિયા. ત્યાર પછી કીધું છે ફર્નિચર અને સ્ટોક કિંમતમાં 5% ઘટાડો કરવો. ફર્નિચરની કિંમત આપેલી છે 30,000. 30,000ના 5% ઘટાડો એટલે કે નુકસાન. 30,000 ગુણ્યા 5% એટલે રકમ આવશે 1,500. અહીંયા ફર્નિચર આપેલું છે 30,000નું. 30,000માંથી 1,500 બાદ કરશો એટલે રકમ આવશે 28,500 રૂપિયા. ત્યાર પછી કીધેલું છે સ્ટોકની કિંમતમાં પણ 5% ઘટાડો કરવાનો છે. સ્ટોકની કિંમત આપી છે 15,000, ઘટાડો કરો એટલે મિલકતમાં ઘટાડો. પુનઃમૂલ્યાંકન ઉધાર સ્ટોક ખાતે 15,000 ગુણ્યા 5% એટલે રકમ આવશે 750 રૂપિયા. અહીંયા સ્ટોક 15,000 માઇનસ 750 એટલે સ્ટોકની કિંમત આવશે 14,250 રૂપિયા. ત્યાર પછી રોકાણની બજાર કિંમત 35,000 છે જે ચોપડે લાવવી. રોકાણો લખી નાખવાના છે 35,000 રૂપિયા. રોકાણો 35,000 રૂપિયા. જૂના પાકા સરવૈયામાં રોકાણો છે 25,000 રૂપિયા. નવા પાકા સરવૈયામાં 35,000 એટલે કે 10,000નો વધારો થયો છે. આ સાઈડ હોય તો મિલકતમાં વધારો એટલે કે ફાયદો, ફાયદો હોય તો નફા પુનઃમૂલ્યાંકનની ઉધાર બાજુ. રોકાણ ખાતે 10,000 રૂપિયા. ત્યાર પછી દેવાદાર પર 10% ગાલખાદ અનામતની જોગવાઈ કરવાની છે. દેવાદાર છે 5,500 રૂપિયા. 10% ગાલખાદ અનામતની જોગવાઈ એટલે 5,500 ગુણ્યા 10% એટલે આવશે 550. 5,500માંથી 550 બાદ કરશો 4,950. અત્યાર સુધી ગાલખાદ અનામત 500 રૂપિયા હતું, હવે થયું 550 રૂપિયા એટલે કે ગાલખાદ અનામતમાં વધારો થાય એટલે થાય ધંધાનું નુકસાન. નુકસાન પુનઃમૂલ્યાંકનની ઉધાર બાજુ ગાલખાદ અનામત ખાતે 50 રૂપિયા. ત્યાર પછી અકસ્માત વળતર અંગે 1,000નો દાવો મંજૂર કરેલ છે જે આપણે લખી નાખ્યું છે. ત્યાર પછી લેણે હુંડી નકારામણી ખર્ચ 150. નકારામણી ખર્ચ એ આપણો નુકસાન જ કહેવાય. પુનઃમૂલ્યાંકનની ઉધાર બાજુ લેણી હુંડી નકારામણી ખર્ચ 150 રૂપિયા. 300 બેંક ચાર્જિસના 300 ચૂકવેલ જેની નોંધ કરવાની બાકી રહી ગઈ છે. બેંક ચાર્જિસ પણ નુકસાન પુનઃમૂલ્યાંકનની ઉધાર બાજુ બેંક ચાર્જિસ ખાતે 300 રૂપિયા. ત્યાર પછી જરૂરી ખાતા તૈયાર કરી પ્રવેશ બાદનું પાકું સરવૈયું તૈયાર કરો. હવે સૌ પ્રથમ
પુનઃમૂલ્યાંકન ખાતાનો સરવાળો કરીશું તો પુનઃમૂલ્યાંકન ખાતાનો સરવાળો થશે 13,500 રૂપિયા. જે રકમ ઘટે એ રકમ આવશે 10,750 રૂપિયા. આને કહેવાય નફો. જૂના ભાગીદાર એ અને બીને વહેંચવાનું તો જૂના પ્રમાણમાં 4:1 એટલે રકમ એની રકમ આવશે 8,600 રૂપિયા અને બીની રકમ આવશે 2,150 રૂપિયા. આ રકમ મૂડી ખાતામાં જશે નહીં, ચાલુ ખાતામાં આવશે. ચાલુ ખાતાની જમા બાજુ લખવાનું પુનઃમૂલ્યાંકન ખાતે, એમાં લખવાનું 8,600 રૂપિયા, બીમાં લખવાનું 2,150 રૂપિયા. ત્યાર પછી મૂડી ખાતો બંધ કરવાનું, રકમ 75,000, 25,000, 20,000. અહીંયા પણ 75,000, 25,000, 20,000. ઉપર બાકી આગળ લાવ્યા, અહીંયા બાકી આગળ લઈ ગયા. 75,000, 25,000, 20,000. આને કહેવાય મૂડી. લખવાનું મૂડી દેવા બાજુ એ બી સી. 75,000, 25,000, 20,000. ટોટલ થશે 1,20,000 રૂપિયા. ત્યાર પછી આપણે રોકડ બેંક ખાતું બંધ કરીએ. રોકડ બેંક ખાતાનો સરવાળો થશે 28,000 રૂપિયા. રોકડ ખાતાની જમા બાજુ બાકી આગળ લઈ ગયા આવશે 25,000. 28,000 - 2,500 એટલે આવશે 25,500 રૂપિયા. જે રોકડ અને બેંકમાં લખી નાખવાનું 25,500 રૂપિયા. ત્યાર પછી ચાલુ ખાતાનો સરવાળો કરીએ તો ચાલુ ખાતામાં એનો સરવાળો થશે 24,800. બીનો સરવાળો થશે 4,950. રકમ બાદ કરીએ એને કહેવાય બાકી આગળ લઈ ગયા. 24,800 માંથી રકમ બાદ કરશો એટલે જવાબ આવશે 24,800 માંથી 4,000 અને 2,500 બાદ કરીએ તો રકમ આવશે 18,300 રૂપિયા. અને 4,950 માંથી 1,000 બાદ કરશો એટલે આવશે 3,950. અહીંયા લખવાનું મૂડી દેવા બાજુ ચાલુ ખાતે એ અને બી. એનું છે 18,300 રૂપિયા, બીનું છે 3,950 રૂપિયા. બંનેનું ટોટલ 22,250 રૂપિયા. ત્યાર પછી લેણદારો, લેણદારોની કિંમત આપેલી છે 4,000 રૂપિયા. દેવી હુંડી, દેવી હુંડીની કિંમત આપેલી છે 1,000 રૂપિયા. ત્યાર પછી મિલકત લેણા બાજુ જોઈએ તો લેણી હુંડી, લેણી હુંડીમાં 2,000 રૂપિયા આપેલા છે. ત્યાર પછી હવે કોઈ બાકી વસ્તુ રહેતી નથી. મિલકત લેણા મૂડી દેવા બાજુનો સરવાળો કરીશું તો આવશે 1,48,250. 1,48,250 રૂપિયા. થેન્ક યુ. આપણે દાખલા નંબર 13માં એક અસર આપવાની જે બાકી રહી ગઈ છે તે રોકડ બેંક ખાતાની જમા બાજુ લેણી હુંડી નકારામણી ખર્ચ જે છે 150 રૂપિયા, અને બીજું હતું બેંક ચાર્જીસ જે 350 રૂપિયા. હવે આનો સરવાળો 28,000 માંથી આ રકમ બાદ કરશો 300 રૂપિયા બેંક ચાર્જીસ. 28,000 માંથી 2,150 અને 3,000 બાદ કરશો એટલે આવશે 25,000
₹50 અને આ રકમ રોકડ બેંકમાં ₹25,050, જેથી મિલકત લેણા અને મૂડી દેવા બંને બાજુનો સરવાળો થશે ₹1,48,250, ₹1,48,250. થેન્ક યુ.